એક્ઝેક્ટ બેના ટકોરે હું દેવાંશી આવી પહોંચી છું રસોઈની રમઝટમાં, જ્યાં તમને હું નવા નવા અલગ અલગ ક્યુઝિન શીખવાડીશ, મોકટેલ્સ, નવા નવા ડેઝર્ટ, સ્ટાર્ટર્સ બધું જ શીખવાડીશ. અને આજે અમે આવી પહોંચ્યા છે હોટલ ધ ફનમાં, જ્યાં આપણી સાથે હશે સિનિયર એક્ઝિક્યુટિવ શેફ પ્રશાંત. આજે આપણી સાથે છે ધ ફન રેસ્ટોરન્ટના સિનિયર શેફ પ્રશાંતજી. પ્રશાંતજી, હેલો. હેલો મેડમ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. યા, તમે એના સિનિયર શેફ છો, તો તમારી ડેફિનેટલી સ્પેશિયાલિટી હશે. કઈ સ્પેશિયલ રેસિપી તમે બનાવો છો? સ્પેશિયાલિટી તો ઘણી છે, પણ સૌથી વધારે મને આનંદ આવે છે બનાવવામાં મોડર્ન ઇન્ડિયન ક્યુઝિન. ઓકે. અને અમારી સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ છે દ્રવિડા, એમાં આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે, એટ નાઇન રેસ્ટોરન્ટ જે યુરોપિયન સ્પેશિયાલિટી છે, તો મારી પાસે ઘણું બધું એવું છે જ્યાં હું મારી સ્કિલ્સ એક્સપોઝ કરી શકું છું. વાવ, મતલબ અમને ખૂબ જ આનંદ આવે છે આજે તમારી સાથે અમે રેસિપી શીખવાનો મોકો મળ્યો છે અમને. થેન્ક યુ સો મચ એના માટે. થેન્ક યુ મેડમ. આજે તમે અમને કઈ રેસિપી શીખવાડવાના છો? આજે હું તમને એક સ્ટાર્ટર બતાવીશ, એનું નામ છે ચીઝ, કોટેજ ચીઝ પોપકોર્ન. ઓકે. આપણે પોપકોર્ન તો ઘણા ખાતા હોઈએ છીએ, પણ ધીસ ઇઝ ડિફરન્ટ, આ અલગ જાતનું પોપકોર્ન છે. એમાં આપણે ચીઝ છે, કોટેજ ચીઝ છે, થોડા ઇટાલિયન સ્પાઇસીસ છે, અને બનાવવામાં સૌથી સિમ્પલ રેસિપી છે જે તમારે ઝટપટ બની જાય. અને વરસાદનું જે આપણું અત્યારનો માહોલ છે એમાં તો આ રેસિપી તમને ખૂબ જ આનંદ આપી શકે છે. તો હવે મને વધારે વેઇટ નથી કરો, ફટાફટથી મને ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. જરૂર. એમાં આપણને જોશે પનીર, પટેટો, ચીઝ, સોલ્ટ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોર્નફ્લેક્સ, કોર્નફ્લાવર અને મેંદો, અને તેલ ફ્રાય કરવા માટે. ઓકે. શરૂઆત આપણે ક્યાંથી કરીશું? શરૂઆત આપણે કરશું પનીરથી. સ્પૂન પ્લીઝ. યા શ્યોર. શરૂઆતમાં આપણે લેશું થોડું પનીર. આ પનીરને પહેલેથી ગ્રેટ કરીને રાખેલું છે. હવે આપણે નાખશું થોડા પટેટો. આ પટેટો એટલા માટે નાખીએ છીએ કે આના માટે બાઇન્ડિંગની જરૂર છે. જો પટેટો નહીં નાખીએ તો આ તરતી વખતે ફાટી શકે છે, એટલે આપણે પટેટોમાં નાખશું થોડું બાઇન્ડિંગ માટે. અને આમાં જો તમે જૈન હો તો આપણે બોઇલ કેળા પણ નાખી શકીએ છીએ, તો આ જૈન રેસીપી પણ બની શકે છે. આપણે નાખશું થોડું બટેટા. પનીર આપણે 3 મોટી ચમચી લીધું. 3 મોટી ચમચી પનીર અને 1.5 ચમચી જેટલું બટેટા. અચ્છા. હવે આપણે નાખશું થોડું ચીઝ. ઓકે. આ પહેલેથી ગ્રેટ કરીને રાખેલું છે, પ્રોસેસ ચીઝ છે. આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે વધારે પણ ક્વોન્ટિટી ચીઝ નથી રાખવાની. જો વધારે ક્વોન્ટિટી રાખશું તો તરતી વખતે ફાટી જશે. એટલે ચીઝનું પ્રમાણ આપણે માપીને લેવાનું. માપીને લેવાનું છે. આપણા હિસાબે રાખવાનું છે કે તમારા પટેટો કેટલા છે અને તમારું પનીર કેટલું છે. હવે આપણે નાખશું થોડું મીઠું. આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે મીઠું આપણે લિમિટમાં નાખવાનું છે, કે ચીઝમાં પણ મીઠું હોય છે. પછી એમાં આપણે નાખશું આપણે ચીલી ફ્લેક્સ. જો તમને તીખું વધારે પસંદ ન હોય તો ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી ઓછી કરી શકો છો. મને તીખું પસંદ છે, મારા ગેસ્ટને પસંદ છે, તો હું થોડું વધારે નાખીશ. પછી એમાં આપણે નાખશું થોડું ઓરેગાનો. ખાલી ફ્લેવર માટે આપણે? જસ્ટ ફ્લેવર માટે છે. હવે એના માટે આપણે વધારે બાઇન્ડિંગ કરવું પડશે. એના માટે આપણે થોડું મેંદો નાખશું. મેંદો આપણે 1-2 ચમચી નાખશું. બે નાની ચમચી. અને આપણે 1 ચમચી કોર્નફ્લાવર. 1 ચમચી થોડું વધારે નાખું છું અહીંયા. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરવાનું છે. હવે આપણું આ મિક્સર રેડી છે. હવે આપણે જોશું તો આમાં ખબર નથી પડતી આલુ ક્યાં, પનીર ક્યાં છે અને ચીઝ ક્યાં છે, બધું મિક્સ થઈ ચૂક્યું છે. હવે આમાં આપણે સૌથી મહત્ત્વની વાત છે, એ છે કોર્નફ્લેક્સ. હવે આપણે કોર્નફ્લેક્સ લેશું અને કોર્નફ્લેક્સને થોડું હાથેથી ક્રશ કરવું પડશે. આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે આને એકદમ વધારે પડતું પણ ક્રશ નથી કરવાનું, આપણે એને પાવડર નથી બનાવવાનું, તો હાથેથી ક્રશ કરશું. આપણે કરકરું બનાવવાનું છે. બસ આ રીતે આપણે એને કરકુર કરવાનું છે કે જ્યારે આપણે એને બોલ બનાવીએ ત્યારે આપણે આનો પણ ફ્લેવર આવવો જોઈએ. હવે આપણે આના બોલ બનાવશું. આ સરખી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. હવે આપણે હાથેથી એને નાના નાના રાઉન્ડ બોલ બનાવશું. ફરી વખત જ્યારે હાથમાં લો ત્યારે થોડું મસળી લેવાનું, એટલે બાઇન્ડિંગ બરાબર થઈ જશે. હજુ પ્રોપર એનું બની જાય.
આપણે નાની નાની સાઈઝના બોલ બનાવશું, વધારે મોટા નહીં બનાવીએ. આપણે આ સાઈઝના બોલ બનાવશું અને જેનાથી આપણને દરેક ઇક્વલ સાઈઝના બોલ મળશે અને ફ્રાય કરવામાં આસાની રહેશે. અત્યારે આને શેપ અત્યારે આવો લાગે છે, પણ જ્યારે આપણે બાઇન્ડિંગ કરશું ત્યારે એને ફાઇનલ શેપ આપશું. હવે આપણે આવી રીતે બધા અલગ અલગ રીતે અને સરખી રીતે બાઇન્ડિંગ કરીને બોલ બનાવી લેશું. આપણા બોલ તૈયાર છે. હવે આમાં સૌથી મહત્ત્વનું છે આનું કોટિંગ. કોટિંગ માટે આપણે મેંદો અને પાણી મિક્સ કરીને લેવાનું છે. મેં રેડી કરીને રાખ્યું છે મિક્સર. હવે આપણે આ બોલને આમાં નાખશું. આમાં એ વસ્તુની પણ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું પણ અંદર ડૂબાડીને નથી રાખવાનું આને, નહીં તો આનું પાણી જશે આમાં જશે અને ફરતી વખતે ફ્રાય કરતી વખતે ફાટી જશે. એટલે એક જ વખત ડીપ કરી અને તરત લઈ લેવાનું છે. અને ખાલી હલકી રીતે આ રીતે રાખવાનું અને હાથેથી આ રીતે કરી લેવાનું, એટલે જે હાથમાં મિક્સર છે એનાથી પણ આમાં કોટિંગ થઈ જશે. એટલે ખાલી હલકું નાખવાનું છે, થોડું કોટિંગ થાય એવી રીતનું રાખવાનું છે. જી હા, હવે આમાં કોટિંગ થઈ ગયું છે. હવે આપણે આને રાખશું કોર્નફ્લેક્સમાં અને એને બીજા હાથેથી કોટિંગ કરશું. આમ તો ખૂબ જ ઈઝી રેસિપી છે, પણ થોડું ધ્યાન રાખવા જેવું છે. હા જી, આમાં ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ચીઝની ક્વોન્ટિટી અને આના બેટરની ક્વોલિટી. હવે તમે જોશો તો આ બરાબર રીતે કવર થઈ ગયું છે, કોર્નફ્લેક્સ આની ઉપર લાગી ચૂક્યા છે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અને આ કોર્નફ્લેક્સ લગાવ્યા પછી આને ઓછામાં ઓછું 10 મિનિટ સુધી આ રીતે જ રાખશું કે આમાં જે પાણી છે એ આની અંદર બરાબર સેટલ થઈ જશે અને ફાટવાની સંભાવના નહીં રહે. હવે આપણે બીજા બોલ પણ બનાવી લઈએ. હવે આપણે આ બોલ્સ રેડી થઈ ગયા છે. ઓકે, તો હવે આપણે તળવા માટે તેલ મૂકી દઈએ. યસ, પ્રશાંતજી હવે તેલ થઈ ગયું છે, આપણે ડીપ ફ્રાય કરી લઈએ. હા જી, હવે તેલ થઈ ગયું છે એટલે આપણે ડીપ ફ્રાય કરશું. અને ખાસ ધ્યાન રાખવાનું છે તળતી વખતે કે આપણે ખાલી ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. હા જી, હવે આપણા બોલ્સ ફ્રાય થઈ ચૂક્યા છે. હવે આપણે એને કાઢી લેશું. સરસ ગોલ્ડન કલર આવ્યો છે. હા, તમે જેવું કીધું હતું એવો જ એવી જ રીતનો કલર આવી ગયો છે. હા જી, જોવા પરથી તો લાગી રહ્યું છે તમે જે કહેતા હતા એ પ્રમાણે એકદમ ક્રિસ્પી બની ગયા છે. હા જી, આ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટ ઉપર મૂકશું, થોડું સજાવશું આપણે. આ સ્પ્રિંગ અનિયનનું જે ઉપરનો લીલો ભાગ હોય એ છે. ઓકે, સજાવીશું તમે ખૂબ જ સરસ, અને આમ શ્યોર કે તમે ગાર્નિશ પણ બહુ જ સરસ રીતે કરશો. હા જી, હવે આપણે આ કેરેટના પત્તાના આ રીતે રાખી દઈશું સાઈડમાં. ઓકે, અને હવે આ બોલ્સને આપણે પ્લેટ ઉપર એરેન્જ કરી દઈશું. તૈયાર છે આપણા પોપકોર્ન, ચીઝ અને કોટેજ ચીઝ પોપકોર્ન. તો ફ્રેન્ડ્સ, આ સરસ મજાના સ્ટાર્ટરની રીત લખવી છે ને, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલાં આપણે રેસીપી તો શીખી લીધી છે, અને હા, મને યાદ છે કે તમને રેસીપી લખાવવાની છે, તો તમે નોટ કરી લો રેસીપી. ચીઝ એન્ડ કોટેજ ચીઝ પોપકોર્ન બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં 2 ટેબલસ્પૂન પનીર, 1 ટેબલસ્પૂન બટાકાનો માવો, 1 ટેબલસ્પૂન કોટેજ ચીઝ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો, 2 ટીસ્પૂન મેંદો, 1 ટીસ્પૂન કોર્નફ્લોર એડ કરીને સ્ટફિંગ રેડી કરીને બોલ્સ રેડી કરી દો. ત્યાર પછી બોલ્સને મેંદો કોર્નફ્લોરના બેટરમાં ડીપ કરીને કોર્નફ્લેક્સના ભૂકામાં બોલ્સને કોટ કરો. ત્યારબાદ તેલમાં ડીપ ફ્રાય કરીને સર્વિંગ પ્લેટમાં એડ કરીને વેજીટેબલથી ગાર્નિશ કરીને સર્વ કરવું. તો તૈયાર છે ચીઝ એન્ડ કોટેડ ચીઝ પોપકોર્ન.
શેફ પ્રશાંત પાસેથી આપણે એક સ્ટાર્ટર તો શીખી લીધું છે, હવે વારો છે બીજા સ્ટાર્ટર શીખવાનો. તો આપણે બીજો સ્ટાર્ટર બનાવશું, એ એકદમ અલગ સ્ટાર્ટર છે. એ છે શુગર કેન ચીલી કબાબ. ઓકે, એમાં આપણે શુગર કેનનો યુઝ કરશું, ચીલીનો યુઝ કરશું અને કબાબ છે. ખૂબ જ નવા પ્રકારનું આ સ્ટાર્ટર છે, કોઈ દિવસ સાંભળ્યું પણ નથી મેં નામ. તમને આનો આઈડિયા કેવી રીતના આવ્યો? આઈડિયા એ રીતે હવે આવ્યો કે આપણે શુગર કેનનો જ્યુસ પીએ છે, શુગર કેન આપણે ખાઈએ છે, તો આપણે એને ફ્રાય કરીએ તો કેવો ટેસ્ટ આવે. ઓકે, તો એ પ્રમાણે એક પ્રયોગ કર્યો અને પ્રયોગ સફળ રહ્યો, તો આપણે આજે આ રેસીપી બતાવશું. શું વાત છે, ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો મને. એના માટે આપણને જોશે બોઇલ્ડ પટેટો, રોસ્ટેડ જીરું, ગ્રીન ચીલી, જિંજર, કોરિએન્ડર, રવો, શુગર કેન, સોલ્ટ, બ્લેક સોલ્ટ અને કોર્નફ્લાવર. ઓકે, અને સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? આપણે શરૂઆત કરશું બોઇલ્ડ પટેટોથી. આ પટેટોને પહેલેથી મેં બોઇલ કરીને મેશ કરીને રાખ્યા છે. ઓકે, લગભગ 2-3 મોટી ચમચી આપણે લઈએ છે. હા જી, આપણે 2 મોટી ચમચી લેશું અને થોડું વધારે નાખી દઉં છું. અચ્છા, હવે આપણે બધું મિક્સ કરીએ એ પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે એમાં નાખશું ગ્રીન ચીલી. આ રેસીપી જ કહે છે કે શુગર કેન અને ચીલી કબાબ, તો આપણે ચીલીની ક્વોન્ટિટી થોડી વધારે રાખશું. હું બધી ચીલી નાખી દઈશ આમાં. અચ્છા, અત્યારે લગભગ આપણે 2-3 મરચા લીધેલા છે. હા, 2 મરચા લીધેલા છે મોટા મોટા. હવે આપણે નાખશું થોડું જિંજર. જિંજર આપણે બહુ નહીં નાખીએ, કેમ જિંજર વધારે નાખશું તો કડવું થઈ જશે. પછી આપણે એમાં નાખશું થોડું રોસ્ટેડ જીરું. આ જીરાને પહેલેથી રોસ્ટ કરીને રાખ્યું છે, અને આમાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે 1/2 ચમચી જીરું નાખશું, જો વધારે નાખશું તો કડવું થઈ જશે. હવે એમાં આપણે નાખશું થોડી સાકર. સાકર આપણે એટલા માટે નાખીએ છીએ કે આપણે થોડો ચીલીનો ફ્લેવર બેલેન્સ કરશું, થોડું ગળચટ્ટો સ્વાદ આવે એટલા. હા જી, હવે આપણે એમાં નાખશું ફ્રેશ કોરિએન્ડર. આપણે કોરિએન્ડરની ક્વોન્ટિટી પણ વધારે રાખીએ છીએ, કેમ કે જીરું, પટેટો અને કોરિએન્ડર આ કોમ્બિનેશન એવું છે જે ખાતી વખતે જ્યારે તળાય છે ત્યારે અલગ જ ફ્લેવર છોડે છે, એની ખૂબ જ સારી ફ્લેવર આવતી હોય. હા જી, હવે એમાં આપણે નાખશું થોડું મીઠું. ઓકે, સ્વાદ અનુસાર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું, અને એમાં થોડું આપણે એક્સ્ટ્રા ફ્લેવરિંગ નાખીએ છે, એ છે આપણું બ્લેક સોલ્ટ. જરાક જ નાખશું આપણે, ખાલી જરાક ફ્લેવર માટે નાખશું. ઓકે, હવે આપણે થોડું કોર્નફ્લાવર નાખવું પડશે. આમાં લગભગ હું 1/2 ચમચી કોર્નફ્લાવર નાખીશ. આપણે કોર્નફ્લાવર એટલા માટે નાખીએ છીએ કે એમાં બાઇન્ડિંગ સરખું થઈ જાય અને તળતી વખતે છૂટું ના થાય. હવે આપણે આને મિક્સ કરી લેશું. હવે આપણું આ મિક્સર તૈયાર છે. હવે આપણે આમાં ટ્વિસ્ટ આપવાનું છે, અને એ છે આપણું શુગર કેન. આ શુગર કેન મેં પહેલેથી કાપીને રાખ્યું છે, અને જ્યારે આપણે શુગર કેન કાપીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઉપરથી આવી રીતે ટીપ હોવી જોઈએ, જેથી એ બરાબર આ મિક્સરને પકડી લે. જો ટીપ નહીં હોય તો બરાબર આમાં ચોટશે નહીં અને તળતી વખતે ખુલી જશે. હવે આપણે એનું કાપતી વખતે જ આપણે એને પ્રોપર ધ્યાન રાખવાનું છે, ખાલી ઉપરથી થોડું અણીવાળું હોવું જોઈએ પેન્સિલની જેમ. હવે આપણે આને લોલીપોપની જેમ મિક્સર બનાવશું. આ જોતા તો મને એવું લાગી રહ્યું છે કે બાળકોને આ રેસીપી ખૂબ જ ભાવશે. જરૂર, આ બધાને જ ભાવશે, કેમ કે આમાં તીખાશ છે, ખટાશ છે, મીઠાશ છે અને શુગરકેનની ગળાશ છે. એક્ઝેક્ટલી, આ રીતે આપણે એને આ રીતે અંદર લઈ લેશું. ઓકે, પછી એને હલકા હાથે ફેરવવાનું રહેશે. અચ્છા, આમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે, નહીં તો તો તૂટી જશે. હા, તૂટી જશે, એટલે આપણે કોર્નફ્લાવર રીતે સરખી રીતે વેણાવ્યો છે કે તૂટી ન જાય, અને ખાલી આને સરખી રીતે ફેરવવાનું રહેશે. તો આ આપણું હવે રેડી થઈ ગયું છે, આનો શેપ આવી ચૂક્યો છે, અને એ પછી ખાલી એને નીચેથી થોડું દબાવવાનું રહેશે, એટલે તળતી વખતે ખુલે નહીં. ખુલે નહીં, રાઈટ, એટલે હવે બરાબર ફિક્સ થઈ ગયું છે આની ઉપર. ઓકે, એક સરસ લોલીપોપ જેવો. જી હા, શેપ આપેલો છે, લોલીપોપ શેપ થઈ ગયો છે, એટલે બાળકોને તો ખાવામાં ઘણી જ મજા આવશે. આવી રીતે આપણે બીજા પણ બનાવી લેશું. હવે આમાં આપણે થોડું કરકરાપનની જરૂર છે, જેવું જો ક્રિસ્પી નહીં હોય તો આમાં ખાવાની મજા નહીં આવે, એના માટે આપણે રવાનો ઉપયોગ કરશું. તમે ઘણા બધા ટ્વિસ્ટ આપેલા છે આની અંદર. હા જી, આપણે એક સિમ્પલ રવો લીધેલો છે જે માર્કેટમાં અવેલેબલ છે, થોડો રવો આની ઉપર ભભરાવી દેશું આપણે. એટલે ખાલી એની અંદર આપણે રગદોળવાનું છે. હા, શું છે આની ઉપર આ ચોટી જશે રવો.
આમાં બીજું કંઈ લગાવવાની જરૂર નથી, કે બટેટામાં થોડું ભીનાશ હોય એટલે રવો તરત જ એની ઉપર કવર કરી લેશે. ઓકે, આ રીતે આપણે એને રોલ કરશું. એ થોડું હાથેથી એને શેપ પાછો આપી દેશું. હવે આને પણ આપણે 5 મિનિટ થી 10 મિનિટ સુધી રેસ્ટ આપશું, એટલે રવો બરાબર ચોટી જાય અને આ થોડું સ્ટીફ થઈ જાય. ઓકે, નહીં તો અગેન તેલની અંદર પ્રોપર નહીં થાય. હા, અને છૂટું પડી જવાનો ચાન્સ રહેશે. હવે આપણા આ કબાબ રેડી છે, હવે આપણે એને ડીપ ફ્રાય કરશું. ઓકે, આપણે સરખી રીતે રવો બરાબર એની ઉપર બેલેન્સ થઈ ગયો છે. હા, હવે આપણે એને ડીપ ફ્રાય કરીએ. આને આપણે ક્યાં સુધી ડીપ ફ્રાય કરવાનું છે? આને થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. અચ્છા, અને થોડો રવો પકાવવાનો છે આપણે. ઓકે, ગોલ્ડન કલર વધારે પડતો પણ ના આવવો જોઈએ, નહીં તો શુગર કેન જે છે એ બળી જશે અને ટેસ્ટ નહીં આવે. રાઈટ, હવે આપણે કબાબ રેડી છે, હવે આપણે એને કાઢી લેશું. ઓકે, હવે જોઈ શકો છો શુગર કેન નો કલર અને કબાબનો કલર સરખો જ છે. યા, અને એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે. હવે આપણા કબાબ રેડી છે, હવે આપણે એને પ્રેઝન્ટ કરશું. ઓકે, મારી પાસે અહીંયા થોડા ગાર્નિશ રેડી છે. ડેફિનેટલી તમે બહુ જ મસ્ત રીતના કરેલું છે, મારે પણ આવી રીતે તમારી પાસેથી શીખવું પડશે જરૂર. હવે આપણા રેડી છે, હવે આપણે એને કબાબને આની ઉપર ગોઠવી દેશું. તો આ રેડી છે આપણા શુગર કેન ચીલી કબાબ, અને આપણે એની સાથે રહેશું ગ્રીન ચટણી. તો બધા લોકો એન્જોય કરી શકશે અને સ્વીટ સ્પાઈસી ચટપટું શુગર કેન ચીલી કબાબ. યા, આ એક તદ્દન અલગ જ જે આપણ તમે અમને સ્ટાર્ટર શીખવાડ્યું એનું બીજાનું તો મને નથી ખબર, પણ અત્યારે મને મન થઈ રહ્યું છે કે હું એને ડેફિનેટલી ટ્રાય કરું. થેન્ક યુ, અને તમે અમને આટલું સરસ રીતના બંને રેસીપી શીખવાડી, થેન્ક યુ સો મચ. વેલકમ. ફ્રેન્ડ, તદ્દન નવું શુગર કેનમાંથી બનતું સ્ટાર્ટર જે ક્યારે કોઈએ સાંભળ્યું પણ ના હોય એની રીત લખવી છે ને, પણ એ પહેલાં એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલાં આપણે સરસ મજાના શુગર કેન ચીલી કબાબ તો શીખી લીધા છે, તો હવે ફટાફટ એની રીત લખી લો. શુગર કેન ચીલી કબાબ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં બટાકાનો માવો, એક ટેબલસ્પૂન ઝીણા સમારેલા મરચાં, એક ટીસ્પૂન આદુની પેસ્ટ, ચપટી શેકેલું જીરું, ચપટી ખાંડ, બે ટેબલસ્પૂન કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી સંચળ પાવડર, બે ટેબલસ્પૂન કોર્નફ્લોર એડ કરીને સ્ટફિંગ રેડી કરો. ત્યારબાદ સ્ટફિંગને શેરડીના પીસીસ પર લગાવીને કેન્ડી રેડી કરો. કેન્ડીને રવામાં કોટ કરીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીને સર્વ કરવું. તો તૈયાર છે શુગર કેન ચીલી કબાબ. પ્રશાંતજી, તમે અમને આટલા સરસ બે મજાના સ્ટાર્ટર શીખવાડ્યા એના માટે તમને મળે છે ઈટીવી ગુજરાતી ન્યૂઝ તરફથી રસોઈની રમઝટ તરફથી આ સર્ટિફિકેટ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, અને તમને ડેફિનેટલી તમે આગળ પણ આટલી મસ્ત શીખવાડ એના માટે તમને આ ગિફ્ટ પણ મળે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદ નગર અમદાવાદ 380051. આપ અમને ઈમેલ પણ કરી શકો છો rasoini.ramjhat@etv.co.in. આજે આપણે એક નહીં પણ બબ્બે સ્ટાર્ટર શીખ્યા. એક્ઝિક્યુટિવ શેફ પ્રશાંત પાસેથી મને તો બંને સ્ટાર્ટર શીખવાની ખૂબ જ મજા આવી. આઈ નો તમને પણ મજા આવી હશે, પણ અત્યારે સમય થઈ ગયો છે બાય બાય કહેવાનો. તો કાલે ફરી મળીએ એક નવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી મને આપી દો રજા. સ્ટે ફૂડી, કીપ સ્માઇલિંગ.